चक्रवात, आलियट, पीटोन और कार्बोक्सिलिक एसिड से है जवाब। હવે આ લેક્ચરની અંદર આપણે કાર્બોક્સિલિક એસિડના જે સંયોજનો છે એમાં COH બંધ તૂટવાથી ઉત્પન્ન જે રાસાયણિક પ્રક્રિયા છે તેનો અભ્યાસ કરવાનો છે। તો એમાં સૌથી પહેલા કાર્બોક્સિલિક એસિડની અંદર COH બંધ તૂટવાથી જે N હાઇડ્રેટ બને છે તેની પ્રક્રિયા જોઈએ। કાર્બોક્સિલિક એસિડ સંયોજનોમાં सल्फ्यूरिक एसिड जैसा खनिज एसिड संयोजनों साथ अथवा तो P2O5 फॉस्फोरस ऑक्साइड साथ तेने गरम करता अनुवर्ती एन हाइड्रेट संयोजनों छे ते प्राप्त थाय छे। तमे जोई शको छो अहींया तमने इथेनोइक एसिड आपेलुं छे। इथेनोइक एसिड नी प्रक्रिया H2SO4 सल्फ्यूरिक एसिड अथवा तो P2O5 जे फॉस्फोरस पेंटोक्साइड छे તેની સાથે કરવામાં આવે તો ધ્યાનમાં રાખજો કે H2O અણુ મુક્ત થઈ આજે બંને કાર્બન જે તે COH બંધ તૂટવાથી H2O અણુ મુક્ત થશે અને ઓક્સિજન સાથે આગળનો જે કાર્બન છે એ જોડાઈ જશે અને આપણને મળશે ઇથેનોલ એન હાઇડ્રેટ। એટલે કે C અને OH બંધ તૂટવાથી H2O અણુ મુક્ત થઈ જે અને કાર્બન ઓક્સિજન સાથે જોડાય અને એન હાઇડ્રેટ સંયોજનો બનાવે છે। બીજા નંબરે આવે છે એસ્ટરીકરણ। કાર્બોક્સિલિક એસિડ સંયોજનો સાંદ્ર H2SO4 અથવા તો HCl વાયુ ઉદીપકની હાજરીમાં આલ્કોહોલ સંયોજનો અથવા તો ફિનોલ સંયોજનો સાથે પ્રક્રિયા કરી અને એસ્ટર બનાવે છે। બરાબર, તમને અહીંયા પ્રક્રિયા આપેલી છે। COH માંથી તમારે બનાવવાનું છે COO। બરાબર, તો સૌથી પહેલા H2SO4 સલ્ફ્યુરિક એસિડ અથવા તો જે HCl છે એ વાયુ સ્વરૂપે હાઇડ્રોક્લોરિક એસિડ છે તે વાયુ સ્વરૂપે લેવાનું છે ઉદ્દીપક તરીકે અને કાર્બોક્સિલિક એસિડની જે પ્રક્રિયા છે એ આલ્કોહોલ સાથે કરાવવાની છે એનાથી શું થશે તો ધ્યાનમાં રાખજો H2O અણુ મુક્ત થયો અને આ જે આલ્કોહોલનો આલ્કાઇલ સમૂહ છે તે આપેલા સી ડબલ ગ્રુપ સાથે જોડાઈ જશે પાણીમાં મુક્ત થશે અને આપણે કાર્બોક્સિલિક એસિડમાંથી જે એસ્ટર છે તે પ્રાપ્ત થશે। એના પછી આવે છે PCl। હવે ધ્યાનમાં રાખજો કેવી રીતે બને છે તો કાર્બોક્સિલિક એસિડ સંયોજનોનું આલ્કોહોલ સાથે એસ્ટરીકરણ એક પ્રકારની કેન્દ્ર મૂળાકી એસાઇલ વિસ્થાપન પ્રક્રિયા છે કે જેની અંદર કાર્બોનિલના ઓક્સિજનનું પ્રોટોનીકરણ કાર્બોનિલ સમૂહને આલ્કોહોલની કેન્દ્રમૂળાકી યોગ્ય પ્રક્રિયા તરફ સક્રિય કરે છે અને સમચતુષ્ફલકીય મધ્યવર્તીમાં એક પ્રોટોન સ્થાનાંતર હાઇડ્રોક્સિલ સમૂહને આધારે તે OH2માં રૂપાંતરિત કરે છે અને તે પોતાની સ્થાયીતા પ્રાપ્ત કરવા માટે ત્યાંથી મુક્ત થઈ અને તટસ્થ પાણી સ્વરૂપે તે મુક્ત થઈ જાય અને પ્રોટોનેટ એસ્ટર પ્રોટોન ગુમાવી અને એસ્ટર બનાવે છે। એટલે આપેલા કાર્બોક્સિલિક એસિડ છે એ પોતે હાઇડ્રો જે H+ નું દાન આપેલા આલ્કોહોલને કરશે આલ્કોહોલ પોતે ત્યાંથી મુક્ત થઈ જશે અને આ જે છે તે C-ડબલ સાથે લાગી અને એસ્ટર સંયોજન આપશે। એના પછી જે PCl3 PCl5 અને SOCl2 થાયોનિલ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયા PCl5 જેને કહેવાય ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ PCl3 જેને કહેવાય ફોસ્ફરસ ટ્રાઇક્લોરાઇડ SOCl2 એને કહેવાશે થાયોનિલ ક્લોરાઇડ। બરાબર, તો કાર્બોક્સિલિક એસિડ સંયોજનો હાઇડ્રોક્સિલ સમૂહ આલ્કોહોલ સંયોજનોના હાઇડ્રોક્સિલ સમૂહની જેમ વર્તે છે કે જે PCl5 PCl3 અને SOCl2 સાથેની પ્રક્રિયાથી ક્લોરિન પરમાણુ દ્વારા વિસ્થાપિત થાય છે અને થાયોનિલ ક્લોરાઇડ SOCl2 ને અગ્રિમતા આપવામાં આવે છે કારણ કે આ પ્રક્રિયાની અન્ય બે નિપજો વાયુમય હોય છે જે પ્રક્રિયા મિશ્રણમાંથી બહાર નીકળી જાય છે અને જેથી નિપજોનું શુદ્ધિકરણ સરળતાથી થઈ શકે છે। તમને જુદી જુદી ત્રણ પ્રક્રિયા આપેલી છે તો કાર્બોક્સિલિક એસિડની જે PCl5 સાથેની પ્રક્રિયા છે એનાથી આપણને આ COCl જેને એસિડ ક્લોરાઇડ અથવા એસાઇલ ક્લોરાઇડ છે કઈ રીતે સંયોજનો બનાવે છે અને POCl3 અને HCl જે વધારે વિભક્ત તરીકે પ્રાપ્ત થાય છે। બીજા નંબરે
આપેલા ત્રણ મોલ કાર્બોક્સિલિક એસિડની પ્રક્રિયા PCl3 ફોસ્ફરસ ટ્રાઇક્લોરાઇડ સાથે કરવામાં આવે તો પણ જે એસિડ ક્લોરાઇડ છે તે પ્રાપ્ત થઈ જાય અને H3PO3 જે ફોસ્ફોરિક એસિડ છે તે પ્રાપ્ત થાય અને SOCl2 થાયોનિલ ક્લોરાઇડ કાર્બોક્સિલિક એસિડની પ્રક્રિયા થાયોનિલ ક્લોરાઇડ સાથે કરવામાં આવે તો એસિડ ક્લોરાઇડ SO2 અને HCl છે તે પ્રાપ્ત થઈ જાય બરોબર એક વસ્તુ ધ્યાનમાં રાખજો કે થાયોનિલ ક્લોરાઇડમાં પ્રાપ્ત થતી જે મેઇન લિપિડ છે તે એસિડ ક્લોરાઇડ હશે SO2 અને HCl જે બંને વાયુ સ્વરૂપે હશે તે પ્રક્રિયા પૂરી થઈ SO2 અને HCl પૂરી હશે અને ફક્ત પ્રવાહી સ્વરૂપે શું રહેશે એસિડ ક્લોરાઇડ એટલા માટે ત્રણેયમાંથી અગ્રિમતા પણ આપવામાં આવે છે SOCl2 ને એના પછી આવે છે એમોનિયા સાથેની પ્રક્રિયા કાર્બોક્સિલિક એસિડ સંયોજનો એમોનિયા સાથે પ્રક્રિયા કરી અને એમોનિયમ ક્ષાર આપે છે જેને ઊંચા તાપમાને ગરમ કરતા તે એમાઇડ સંયોજનો બનાવે છે બરાબર તો એમોનિયા સાથેની પ્રક્રિયા સૌથી પહેલા એસિટિક એસિડ CH3COOH જેને એસિટિક એસિડ પણ કહેવાય અને ઇથેનોઇક એસિડ પણ કહેવાય એસિટિક એસિડની પ્રક્રિયા એમોનિયા સાથે કરવામાં આવે તો ધ્યાનમાં રાખજો કે આ જે કાર્બોક્સિલિક એસિડ છે H નું દાન કરી દેશે અને અહીંયા જે NH4+ એકબીજા સાથે જોડાઈને બની જશે એમોનિયમ એસિટેટ હવે એમોનિયમ એસિટેટને વધુ ગરમ કરવામાં આવે તો એની અંદરથી પાણીનો અણુ થાય અને આપણને COCH3CONH2 એટલે કે એસિટેમાઇડ છે તે પ્રાપ્ત થાય છે ત્યારબાદ તમને બેન્ઝોઇક એસિડનું જે ઉદાહરણ છે તે આપું છું બેન્ઝોઇક એસિડની પ્રક્રિયા એમોનિયા સાથે કરવામાં આવે તો ઉપરની જેમ તે એમોનિયમ બેન્ઝોએટ એટલે કે NH3 સાથે જોડાઈ જશે અને એમોનિયમ બેન્ઝોએટ બનાવશે જો તેને વધુ ગરમ કરવામાં આવે તો એની અંદરથી H2O દૂર થઈ અને આપણને બેન્ઝેમાઇડ જે એમાઇડ પ્રક્રિયા નિપજ છે તે આપશે એના પછી પ્લેથિક એસિડ છે પ્લેથિક એસિડની પ્રક્રિયા એમોનિયા સાથે કરવામાં આવે તો એમાં પણ એમોનિયમ પ્લેથેટ બને છે અને તેને પણ જો વધુ ગરમ કરતા H2O અણુ દૂર થાય અને પ્લેથેમાઇડ એમાઇડ બને છે અને ફરી પછી જો વધારે ગરમી એને આપી તો એની અંદરથી એમોનિયાનો અણુ દૂર થાય અને આપણને જે પ્લેથેમાઇડ છે તે પ્રાપ્ત થાય છે તો આ હતી COOH બોન્ડમાંથી થતી પ્રક્રિયા અહીંયા 70% સિલેબસના અનુલક્ષણે જેટલા પણ ટોપિક હતા એ કવર થઈ ગયા છે હવે આના પછીના લેક્ચરમાં આપણે 13મું ચેપ્ટર ચાલુ કરીશું.